વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક સમાજ પોતાની રીતે પ્રતિનિધિત્વ ઈચ્છે રહ્યો છે તેને લઈને અલગ અલગ કાર્યક્રમો કરીને શક્તિ પ્રદર્શન કરવાનું છેલ્લા થોડા સમયથી શરૂ થયું છે. આજે સુરતના કતરગામ વિધાનસભાના મત વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજ દ્વારા રાજકીય ભાગીદારીની માંગણી કરવામાં આવી છે. કતરગામ વિધાનસભામાં મત વિસ્તારના પ્રજાપતિ સમાજના મતદારોનો પ્રભાવ જોવા મળે છે. પ્રજાપતિ સમાજ દ્વારા ધનમોરાથી બાપા સીતારામ ચોક સુધી પ્રજાપતિ એકતા યાત્રા કાઢવામાં આવી હતી. પ્રજાપતિ સમાજના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. કતરગામ વિધાનસભાના બે ટર્મ વિનુ મોરડીયા ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. સમાજ કહી રહ્યું છે કે આ વખતે તેમને રાજકીય ભાગીદારી મળે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કતરગામ વિસ્તારમાં વિનુ મોરડીયાને ધારાસભ્ય તરીકે બે વખત ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જો કે આ વખતે ટિકિટ ન મળે તેના માટે છેલ્લા થોડા સમયથી અનેક પ્રકારે તેમને ટિકિટ ન મળે તેવા પ્રયાસો આવી રહ્યા છે. પ્રજાપતિ સમાજ દ્વારા કાઢવામાં આવી રહેલી એકતા યાત્રાને લઈ પણ ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં જ વિનુ મોરડીયા કહી ચૂક્યા છે કે તેમની ટિકિટ કાપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે પ્રશ્નો ઉભા થાય છે કે પ્રજાપતિ સમાજની એકતા યાત્રા કાઢવા પાછળ કોઈ રાજકીય સમીકરણ કામ કરી રહ્યું છે. ભાજપના હાલ કોઈ મોટા રાજકીય પદ ઉપર બેઠેલા વ્યક્તિના ઇશારે પ્રજાપતિ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઝવેરભાઈ સદાદિયા અને અહીંયા પ્રજાપતિ સમાજ માટે એક સેવાનું કાર્ય ચલાવું છું. અહીંયા અમારે સમસ્ત પ્રજાપતિ સમાજની એકતા યાત્રાનું આયોજન કરેલું છે. ધનમોરાથી અમે બાપા સીતારામ ચોક સુધી જવાના બરાબર, અને અહીંયા બહોળી સંખ્યામાં એટલે પુષ્કળ સંખ્યામાં એ જે બાજુ વળે એ ચોક્કસ જીતે એટલું ગેરંટી સાથે કહું છું કે અમારો પ્રજાપતિ સમાજ જે બાજુ વળશે એ 100% એની જીત થશે. ટિકિટની માંગણી કેમ કે અમારો દરેક પક્ષ અમારી અવગણના કરે છે, અમને ધ્યાને લેતા નથી, એટલે અમારે માંગણી કરવી પડે છે. આ વખતે જો અમારી માંગણી ધ્યાને લઈ લેવામાં આવે તો અમે એને ચોક્કસ જોરદાર જવાબ આપીશું. જી, મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે. જી, આગામી વિધાનસભા 2022ને ધ્યાનમાં લઈને કતારગામ 166 વિધાનસભામાં પ્રજાપતિ સમાજના તમામ એવા યુવાનો અને વડીલો જે રાજનીતિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેઓ સંગઠિત થઈને એક પ્રજાપતિ એકતા રેલીનું એક મહાભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે. અને આ રેલીના મારફતે આ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે આયોજિત આ રેલીના માધ્યમથી અમે એવી માંગ મૂકીએ છીએ કે આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં કતારગામ વિધાનસભા અથવા તો સુરતની 12 વિધાનસભા પૈકી કોઈ પણ બે વિધાનસભામાં જ્યાં પ્રજાપતિ સમાજનું પ્રભુત્વ છે, પ્રજાપતિ સમાજની વોટ બેંક છે, તેનો નહીં માત્ર એક વોટ બેંક તરીકે ઉપયોગ કરતા પ્રજાપતિ સમાજને રાજકીય ભાગીદારી પણ આપવામાં આવે એવી એક પ્રચંડ માંગ સાથે આ એક શક્તિ પ્રદર્શનના ભાગરૂપે અમે એક પ્રજાપતિ એકતા યાત્રાનું આયોજન કરેલું છે.